નવસારીના કાલિયાવાડી વિસ્તારમાં રિક્ષા પાર્કિંગ બાબતની સામાન્ય તકરારમાં થયેલી મારામારીમાં 3 વ્યક્તિઓને ઇજા પહોંચતા સારવાર અર્થે નવસારીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નવસારીના કાલિયાવાડીના કોળીવાડમાં ઘરના આંગણે રિક્ષા પાર્કિંગ કરવા બાબતે ચાલતો વિવાદ હિંસક અથડામણમાં પરિણમ્યો હતો, જેમાં બંને જૂથો વચ્ચે થયેલી મારામારીમાં 3 વ્યક્તિઓના માથા ફૂટતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ બનાવ અંગે નવસારી ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. રિક્ષાનું પાર્કિંગ બાબતે જે વિનોદભાઈ પટેલ છે અને દર્શનભાઈ પટેલ અને ભારતીબેન પટેલ લોકો અમારા પર તૂટી પડ્યા અને અમને બહુ માર્યા. ખૂબ જ મારા પરિવારમાં મારા ભાઈને તો માથામાં પડી ગયેલો છે 5 ઇંચનો અને 4 ટાંકા પર આવેલા છે. મને પણ વિનોદભાઈ ગરચીમાં પકડીને ખૂબ જ માર્યું છે, કપચીના ઢગલા ઉપર પાડ્યું છે. અને મારા મમ્મીને, મારા ભાભીને, મારા હસબન્ડને બધાને માર્યા છે. જે વિનોદભાઈની છોકરી છે ને એ તો મારા પપ્પાની ઈકડા પર મારી હતી. ઘટના એટલે એમાં શું થયું હતું કે મારા ફાધર છે ને મારા સિસ્ટરના ઓટલા પર મૂકે છે આપણે રિક્ષા, ને એ પેલા લોકોને બહુ તકલીફ હતી. એમ લોકોનું ઘર તો એ પ્લોટ છોડીને એમનું ઘર છે. આ લોકોને તકલીફ બહુ હતી. એ લોકો મારા જીજાને કહેવા માટે જતા હતા કે ભાઈ તમારા સસરાને કહે કે તમારા ઓટલામાં ગાડી મૂકે નહીં. તો મારા સસરા મા પપ્પાને કીધું આ લોકો, તો મા પપ્પાએ શું કર્યું, આ લોકો ડાયરેક્ટ સવારે પૂછ્યું કે તમને શું છે તકલીફ, તમે તમારા ઘરમાં થોડી અમે લોકો ગાડી મૂકવા આવતા છે, અમે તમારી છોકરી રહી છે એમના ઓટલા પર ગાડી મૂકીએ છીએ. એટલે એ ગાડી મૂકતા હતા ને એટલે મારી એક સવારે લેડીસો ઝઘડો કર્યો, પણ મેં તો કંઈ નહીં બોલ્યો. આપણે જેન્ટ્સનું શું કામ, લેડીસો થોડું ઘણું બોલે એમાં આપણે શું કરવું એમ. એટલે મેં પછી કંઈ બોલ્યો નહીં ને અમે લોકો નીકળી આવ્યા. ને પેલા બે જે સામે રહી ને એના છોકરી ને એની મિસિસ જ હતી, એના હસબન્ડ ને છોકરા નહીં હતા. તે લોકો સાંજે અમે જમવા બેઠેલા હતા, તે લોકો પીને ને ડાયરેક્ટ ઘરમાં ઘૂસી ગયા બંને જણા. અને અમને કહે કે તમે નીકળો બહાર, તમને મારી એમ કે લોકો તો નીકળ પહેલા બહાર, પછી મેં કોઈ શાંતિથી વાત કરી નીકળી. એટલે અમે લોકો નીકળ્યા ને બહાર તો મારી સિસ્ટરે વિડીયો ઉતારેલા છે, મારી સિસ્ટર પાસે વિડીયો પણ છે તમારે જોવા હોય ને તો. એ લોકો અમને કઈ રીતના મારતા હતા, હું કરતા હતા, મારી સિસ્ટર વિડીયો ઉતારતી હતી ને, લોકો દોડીને મારી સિસ્ટરને ગચીમાં પકડી લીધી. એટલે ગચીમાં પકડીને ગળામાં, એટલે મેં માંથી જોવાઈ ગયું ને હું છોડાવવા ગયો ને એટલે પછી મને વાઈ ગયો. આવું થયું હતું.